जामनगर साइबर क्राइम पुलिस की टीम द्वारा ऑनलाइन डॉलर में पेमेंट स्वीकारी सामे फ्लैश लैपटॉप करेंसी ना वेचाण ना नामे फेक प्रोफाइल बनावी खोटा इंटरनेशनल नंबर नो उपयोग करना टोळकी ना त्रण सभ्यों नी सुरेंद्रनगर माथी अटकायत करी लेवामां आवी छे अने वधु पूछपरछ हाथ धराई छे। अहेवाल पराक्रम सिंह राणा। જામનગરના સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી જેમાં USDT ટ્રેડર એપ દ્વારા એક ફેક પ્રોફાઇલ બનાવીને લોકોને છેતરવાની માહિતી મળેલી હતી, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 10/2023 હેઠથી ગુનો દાખલ થયેલો હતો, જેમાં IPC 420 468 તેમજ IT એક્ટની કલમો 66C 66D વગેરે કલમો દાખલ કરવામાં આવેલી હતી। આ કેસમાં અરાઉન્ડ 4,95,000 જેટલી માલની ટ્રાન્સફર થઈ હતી, જેમાં કુલ 3 આરોપીને અટક કરવામાં આવી છે। આરોપીઓના નામ છે વિજય કણઝારિયા, વનરાજ ગોહિલ તેમજ વિપુલ રોજેશરાની, સુરેન્દ્રનગર અને અમદાવાદ ખાતેથી અટક કરવામાં આવી છે। આ આરોપીઓની એમઓ એવી હતી કે તે જે આ એપ છે USDT ટ્રેડરની, એ એપ દ્વારા ફેક પ્રોફાઇલ બનાવી ત્યારબાદ ઇન્ટરનેશનલ કોલ્સ VIP કોલ્સ વગેરે કરી આરોપીઓને વિશ્વાસમાં લઈ, ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી ડોલરની ટ્રાન્ઝેક્શન કરી સામે USDTની આપતા હતા, પરંતુ જે USDT જે આપતા હતા એ ફેક હતા, જેને લીધે આખી ગુનો બનવા પામેલ છે। હા, આ ઘટના આમ તો ઘણા લાંબા સમયથી ચાલતી હતી, જે આ મુખ્ય આરોપી જે પકડાયેલ છે વનરાજ કણઝારિયા કરીને, એ અગાઉ પણ આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ એના કરેલા છે, પરંતુ એ કયા ફરિયાદી અથવા તો કોણ એમાં ભોગ બનાર હતું એ બાબતની હજી આગળની તપાસ